ભુજની કોર્ટની માતાના મઢની પત્રીવિધિ બાબતે ઐતિહાસિક ચુકાદો. આ સમગ્ર કેસ તારીખ 26/9/2009 રોજ સ્વર્ગસ્થ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમિયાન પત્રીવિધિની પૂજા માટે માતાના મઢ ગયેલા તે સમયે ચાચરાકુંડ મધ્ય જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઊભી થતા તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હતા. તેમની સાથે રહેલ શ્રી જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવેલ. તે સમયે માતાના મઠ અધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહ ગુરુકરમસિંહ રાજા બાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલ અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પત્રીવિધિ સંપન્ન થયેલ નહીં. ત્યારબાદ સ્વર્ગસ્થ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં દીવાની દાવા નંબર 49/10 વાળો યોગેન્દ્રસિંહ ગુરુકરમસિંહ રાજા બાવા વિરુદ્ધ નોંધાવેલ, જે દાવામાં ત્યારબાદ હનુમાનસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. ત્યારબાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદીલ થયેલ અને દયાપરની કોર્ટ દ્વારા તારીખ 6/3/2019 રોજ ચુકાદો આપેલ અને આ ચુકાદા મુજબ સ્વર્ગસ્થ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ સ્વર્ગસ્થ રાજવી મહારાવ શ્રી મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવેલ અને તેમની અનુપસ્થિતિ કે અસમર્થતામાં આ પત્રીવિધિ રાજવીકુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યક્તિ રાજકુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે રહીને કરી શકશે તેવું ઠરાવેલ તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુકરમસિંહ રાજા બાવા વિરુદ્ધ મનાઈ હુકમ ફરમાવેલ. આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવેલ કે અનુપસ્થિતિ કે અસમર્થતામાં આ પત્રીવિધિ રાજવીકુળના કે વંશાનુક્રમે આવતી નજીકની વ્યક્તિ રાજકુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે રહીને કરી શકશે તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતા સ્વર્ગસ્થ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં અરજી કરેલ અને આ જ હુકમને હનુમાનસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ પડકારેલ. દયાપર કોર્ટના હુકમને બાકીના પક્ષકારોએ પડકારેલ નહીં. ત્યારબાદ હનુમાનસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પોતે કરેલ અપીલ પાછી ખેંચેલ દરમિયાન સ્વર્ગસ્થ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી શ્રી પ્રીતિદેવી ઓફ કચ્છે દાખલ થવા અરજી કરેલ, જે કોર્ટે મંજૂર કરેલ. ત્યારબાદ પક્ષકારોને સાંભળી ભુજના 10મા અધિક ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા તારીખ 20/9/2021 ચુકાદો આપી અપીલ અંશતઃ મંજૂર કરી અને ઠરાવેલ કે આ પત્રીવિધિ મહારાણી શ્રી પ્રીતિદેવી ઓફ કચ્છે જ્યાં સુધી પોતે હયાત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરાવવાનું ઠરાવેલ તથા તમામ પ્રતિવાદીઓ વિરુદ્ધ મનાઈ હુકમ ફરમાવેલ છે. કોર્ટ દ્વારા એ પણ નોંધ્યું છે કે હનુમાનસિંહ જાડેજા દ્વારા આ ચામર તથા પત્રીવિધિમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી. વધુમાં જણાવેલ છે કે તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી. આ ચુકાદામાં કોર્ટ દ્વારા પ્રતિપક્ષની એ પ્રકારની દલીલ કરેલ કે મહિલાઓ આ પ્રકારની પત્રીવિધિ કે પૂજા કરી શકે નહીં તે અંગે ટિપ્પણી કરતા જણાવેલ કે આ સાંભળીને કોર્ટને ખૂબ જ શોક લાગેલ છે. વધુમાં કોર્ટે એવું પણ નોંધેલ તથા તારણ આપેલ કે હાલમાં જ્યારે જેન્ડર ભેદ રહ્યો નથી તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કન્વેન્શન ઓન ધી એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમન કે જેને 1979માં યુએન જનરલ એસેમ્બલીએ પણ અડોપ્ટ કરેલ છે તથા તમામ રાજ્યો પણ આ બાબતે યોગ્ય પગલાં ભરાય તેની ખાતરી આપેલ છે, ત્યારે મહિલાઓ પ્રત્યેનો ભેદ ન રહેવો જોઈએ. એટલું જ નહીં, તેમણે ભૂતકાળમાં રાણી લક્ષ્મીબાઈએ પણ રાજ સંભાળેલું અને અગાઉની પ્રથા જેવી કે સતી પ્રથા વગેરેને પણ નાબૂદ કરેલ છે, ત્યારે આ પ્રકારનો ભેદભાવ અયોગ્ય છે. વધુમાં કોર્ટે એ પણ નોંધ્યું છે આ પૂજા આશાપુરા માતા સમક્ષની છે અને હાલના કેસમાં મહિલા જ માતા સામે આ પ્રકારની પૂજા કરવાની છે, ત્યારે જો એક મહિલાને પૂજા કરતા રોકવું એ ખૂબ જ ખોટો દાખલો બનશે. વધુમાં કોર્ટે નોંધ્યું છે કે હાલના સંજોગોમાં માત્ર સરકાર નહીં પરંતુ તમામ નાગરિકો પણ સાથે મળીને આવા પ્રકારની પ્રથાને કે વિચારને કે જેમાં મહિલાઓને સમાનતા ન મળતી હોય તે માટે આગળ આવવું જોઈએ તથા પ્રયત્ન કરવા જોઈએ. વધુમાં કોર્ટે સ્પષ્ટપણે અભિપ્રાય આપેલ છે કે તમામે આ પૂજા માટે સપોર્ટ આપવો જોઈએ. આમ આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે તથા વિધિઓના સંદર્ભમાં ઐતિહાસિક ચુકાદો બની રહે છે. બસ બીજું શું કહું, રાજી છું, માની કૃપા હશે, મારી દયા છે અને મારા સાહેબની ઈચ્છા હશે ત્યારે આ થયું. સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી માં આશાપુરા અને બાવા સાહેબના આશીર્વાદથી આ એક જે બાવા સાહેબની ઈચ્છા હતી એ પૂરી થઈ રહી છે, કારણ કે બાવા સાહેબ હંમેશા સ્ત્રીઓને આગળ લાવવાનું કામ ખરેખર મંદિરમાં પ્રવેશવાનું જે બાવા સાહેબે કર્યું છે એ ખરેખર આગળ વધી રાખે છે અને બાવા સાહેબની એ આગળની સોચ હતી કે મારા સાહેબ આગળનો બહુ વિચારતા
અને માવા મારાવ સાહેબની એક જ ઈચ્છા કે મારી કચ્છની પ્રજા જો સુખી હોય તો જ હું સુખી કહેવાઉં અને મારી પ્રજા દુઃખી હોય તો હું દુઃખી કહેવાઉં. એ નેમથી હાલોહારા મારાવ સાહેબ આજે આપણી વચ્ચે નથી, આ દુઃખ જ છે. અને આજે ખરેખર આ ફેંસલો આવ્યો એના પછી મારાવ સાહેબ પણ અત્યારે ત્યાં એમની આત્માને શાંતિ મળી હશે અને એ પણ વિચારતા કે જે મારું સપનું હતું આજે પૂરું થઈ રહ્યું છે. અને ખરેખર જજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને 2005 પછી જે સ્ત્રી પુરુષ વચ્ચે જે સમાનતા આવી છે એના આધારે આ નિર્ણય લીધો છે કે ખરેખર સ્ત્રી પણ પુરુષ સમાન છે અને આ પૂજા કરી શકે છે. અને આ જે ચુકાદો આવ્યો છે ખરેખર મા આશાપુરાના આશીષ છે અને બાવા સાહેબના પણ આશીષ આપણા ઉપર. આ ખરેખર પત્રીવિધિ છે કે 350 વર્ષથી આ પરંપરા હાલી આવે છે, જે કચ્છના આ એક પત્રીવિધિ જે કચ્છના સુખાકારી માટે મા આશાપુરા પાસે એક સેવક તરીકે જે પ્રાર્થના કરે છે, ખોડો પાથરીને જે પ્રસાદ આપે છે, એ પ્રસાદ પ્રમાણે કચ્છની પ્રજા માટે એક પ્રાર્થના કરેલીનો એક મા વચન આપે છે.